નમસ્તે, હું ઈશિતા ખાનકી. આગળ આપણે 1.1 માં પાઠ આયોજનની સંકલ્પના અને તેના સોપાનોનો અભ્યાસ કરેલ. આજે આપણે પાઠ આયોજનથી અધ્યાપકને થતા લાભો વિશે ચર્ચા કરીશું. પાઠ આયોજનના લાભ. નંબર 1, વર્ગખંડમાં અસરકારક શિક્ષણ કાર્ય કરવાનું ચોક્કસ માળખું પૂરું પડે છે. એટલે કે પાઠ આયોજન કરવાથી અધ્યાપક ચોકસાઈપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે શિક્ષણ કાર્ય કરી શકે છે. નંબર 2, વર્ગખંડમાં અધ્યાપકને વિવિધ કાર્યો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવા અંગે માર્ગદર્શન પૂરું પડે છે. જો પાઠ આયોજન કરવામાં આવે તો અધ્યાપક એ વિષય વસ્તુને અનુરૂપ કાર્ય અને પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને આપી શકે, એટલા માટે પાઠ આયોજન કરવામાં આવે છે. તે પાઠ આયોજનના લાભ. નંબર 3, શિક્ષણ કાર્યને સુઆયોજિત અને પદ્ધતિસરનું બનાવી શકાય. જાણે કે કોઈ અધ્યાપકને વર્ગખંડમાં ત્રિકોણનો અભ્યાસ કરાવવો હોય તો એ સૌ પ્રથમ ત્રિકોણના ભાગો સમજાવે, ત્રિકોણના પ્રકાર સમજાવે, એમ પદ્ધતિસર અને સુઆયોજિત રીતે સરખી અને વ્યવસ્થિત રીતે ત્રિકોણની માહિતી સમજાવી શકાય. એ પાઠ આયોજનના લાભ થાય. નંબર 4, પાઠ આયોજનથી અધ્યાપકમાં અધ્યાપન કાર્ય સંબંધી આત્મવિશ્વાસ પેદા થાય છે. એટલે કે પાઠ આયોજન વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો અધ્યાપક એ વ્યવસ્થિત રીતે શિક્ષણ કાર્ય કરાવી શકે છે. નેક્સ્ટ, અધ્યાપન કાર્યમાં સાતત્ય અને એકરૂપતા જળવાઈ રહે છે. એટલે કે વ્યવસ્થિત પાઠ આયોજન કરવામાં આવેલ હોય તો અધ્યાપન કાર્યને સુવ્યવસ્થિત રીતે સમજાવી શકાય અને બાળકોના રસ રુચિ આધારિત કોઈ પણ વિષય વસ્તુને ધ્યાનમાં લઈ તેમાં એકરૂપતા અને સાતત્ય જળવાઈ રહે. નંબર 6, અધ્યયન અધ્યાપન માટે જરૂરી પૂરક શૈક્ષણિક સાધન સામગ્રી અને સંદર્ભોની પસંદગી અંગેનું માર્ગદર્શન મળી રહે છે. પાઠ આયોજનથી અધ્યાપકને કોઈ વિષય વસ્તુ સમજાવવા હોય કે TLM બતાવવું તો તેની માહિતી મેળવવી હોય તો પાઠ આયોજન દ્વારા મેળવી શકાય. તેમજ સંદર્ભો, કે આપણે વિદ્યાર્થીઓને કોઈ પણ વિષયનું જ્ઞાન આપતા હોય તો આપણે ઘણા સંદર્ભો ની માહિતી પાઠ આયોજનમાં રજૂ કરેલી હોવી જોઈએ, તો તે ઉપરથી આપણને સરળતાથી વિદ્યાર્થીને સમજાવી. નેક્સ્ટ, પાઠ આયોજન અધ્યાપકને પોતાના અધ્યાપન કાર્યને અસરકારક બનાવવાની પ્રેરણા પૂરી પાડે છે. એટલે કે પાઠ આયોજન કરવાથી અધ્યાપક એ અસરકારક રીતે શિક્ષણ કાર્ય કરાવી શકે છે. અધ્યાપકને શૈક્ષણિક હેતુઓ, અધ્યયન અધ્યાપન પ્રવૃત્તિઓ અને મૂલ્યાંકન યોજનાને સારી રીતે સમજવામાં મદદરૂપ થાય છે. કે વ્યવસ્થિત રીતે પાઠ આયોજન કરેલું હોય તો અધ્યાપકે કોઈ વિષય વસ્તુને અંતે ક્યાં ક્યાં હેતુઓ સિદ્ધ થાય તે પણ પાઠ આયોજનમાં નક્કી કરેલું હોય છે, કે કઈ પ્રવૃત્તિઓ આપવી, કઈ રીતના મૂલ્યાંકન કરવું, તે બધું પાઠ આયોજન દ્વારા શીખી શકાય છે. નેક્સ્ટ, નિશ્ચિત સમય મર્યાદામાં અસરકારક રીતે કાર્ય કરવાની ક્ષમતા વિકસાવી શકે છે. એટલે કે જો પાઠ આયોજન કરેલું હોય તો અધ્યાપકે કયા વિષય વસ્તુને કેટલા સમયમાં પૂરું કરવું તેમજ તેમાં કયા વિભાગો, કયા મુદ્દાઓ ઉપર કેટલી સમજ આપવી, કયા કયા ઉદાહરણો આપવા તેનો ખ્યાલ મેળવી શકાય છે. નેક્સ્ટ, શિક્ષણ કાર્યને સરળ, સફળ અને સમૃદ્ધ બનાવી શકાય છે. સમય અને શક્તિનો સદુપયોગ કરી શકાય છે. એટલે કે કોઈ વિષય વસ્તુ શીખવવા દરમિયાન અધ્યાપકે કોઈ વિષય વસ્તુઓનું જેમ કે મૂલ્યાંકન કરવાનું થતું હોય, સ્વાધ્યાય કાર્ય આપવાનું થતું હોય, તો આ પાઠ આયોજનમાં નિશ્ચિત સમયમાં નક્કી કરી શકાય અને ચોક્કસ સમય નક્કી કરી શકાય કે જેથી વર્ગમાં વિદ્યાર્થીઓને કઈ પ્રવૃત્તિઓ આપવી તેનું પણ માર્ગદર્શન મળી રહે. નેક્સ્ટ, અધ્યાપકોમાં ભાવિ આયોજનોના ઘડતર માટે પાયાની ભૂમિકા પૂરી પાડે છે. એટલે કે અધ્યાપકે શિક્ષણ કાર્ય ઉપરાંત કેટલા બધા કાર્યો કરવાના હોય છે, જેમ કે વિદ્યાર્થીઓના પ્રગતિ પત્રક બનાવવા, શાળામાંથી પ્રવાસનું આયોજન કરવું, ઘણી સમિતિઓની રચના કરવાની હોય છે, એવા ઘણા આયોજનો અધ્યાપકે બનાવવાના હોય છે. તો તે શરૂઆતમાં પાઠ આયોજન બનાવે તો તેને ભવિષ્યમાં કોઈ મોટા આયોજન બનાવવા હોય તો તે માટે ની આયોજનોના ઘડતર માટેની ભૂમિકા એ પાઠ આયોજન પૂરી પાડે છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ, 2.2, આદર્શ પાઠ આયોજનની લાક્ષણિકતાઓ. એટલે કે આદર્શ પાઠ આયોજન કોને કહેવાય?
તેમના વિશેની વિશેષ જાણકારી આપણે મેળવશું. નંબર એક, પાઠ આયોજન અધ્યતા કેન્દ્રિત હોવું જોઈએ, એટલે કે બાળકની વય કક્ષા, બાળકની રસ રૂચિ વગેરેને ધ્યાનમાં રાખીને શિક્ષકે પાઠ આયોજન બનાવવું જોઈએ કે બાળકોનો રસ જળવાઈ રહે તે પ્રમાણે પાઠ આયોજન હોવું જોઈએ. નંબર બે, પાઠ આયોજન માંથી સમગ્ર પાઠનો સારાંશ મળી રહેવો જોઈએ. અધ્યાપકે જે પણ વર્ગમાં શિક્ષણ કાર્ય કરાવવું કે જે પણ વિષયવસ્તુનો અભ્યાસ કરાવવો તેમની માહિતી કે શું ભણાવવા માંગે છે તેમની સંપૂર્ણ માહિતી પાઠ આયોજન માંથી મળી રહેવી જોઈએ. એવું પાઠ આયોજન હોવું જોઈએ, તેને આદર્શ પાઠ આયોજન કહી શકાય. નંબર ત્રણ, વિષયવસ્તુને શીખવવા માટેનું માર્ગદર્શન મળી રહેવું જોઈએ. નંબર ચાર, વિવિધ ઉદાહરણો આપવાનો અને શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવાનો અવકાશ હોવો જોઈએ, એટલે કે અધ્યાપકે એ રીતના પાઠ આયોજન કરવું જોઈએ કે તે જે વિષયવસ્તુ સમજાવવાના છે તો તેને અનુરૂપ તે ઉદાહરણ આપી શકે અને TLM બતાવી શકે તે રીતના પાઠ આયોજન હોવું જોઈએ. જેમ કે ત્રિકોણ વિશે સમજાવવું હોય તો ત્રિકોણના બધા પ્રકારો ખૂણાના આધારે અને બાજુના આધારે એ રીતના ઉદાહરણ આપી શકાય, તેમજ એવું TLM બનાવી શકે તે પ્રમાણેનો ઉલ્લેખ પાઠ આયોજનમાં કરેલ હોવો જોઈએ. નેક્સ્ટ, અધ્યેતાઓને મહત્તમ રીતે આંતરક્રિયા કરવાની તકો પાઠ આયોજનમાં હોવી જોઈએ, એટલે કે અધ્યાપક જે કઈ વિષય વસ્તુઓ સમજાવે તેનું આયોજન કેવી રીતે કરવું, અથવા તો વિદ્યાર્થીઓને અમુક ચર્ચા લક્ષી પ્રશ્નો પૂછવા જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે. નેક્સ્ટ, નિયત સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવું જોઈએ. પાઠ આયોજન છે કે વર્ગમાં આપણે અભ્યાસ કરાવવા માટે જાય તો અડધી કલાકનો પીરિયડ હોય, 30 મિનિટનો, તો એ પ્રમાણે કે આપણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને પાઠ આયોજન કરવું જોઈએ કે બધા ભાગોનો સમાવેશ થઈ જાય, કે મૂલ્યાંકન, સ્વાધ્યાય એ રીતના પાઠ આયોજન હોવું જોઈએ. નંબર સાત, પાઠના અંતે અધ્યેતાઓને આપવાના સ્વાધ્યાય કાર્યનો ઉલ્લેખ કરેલો હોવો જોઈએ. જેમ કે કોઈ અધ્યાપક છે તે ગણિત વિષયમાં વર્તુળનો અભ્યાસ કરાવે તો અંતે વિદ્યાર્થીઓને સ્વાધ્યાય રૂપે કેટલાક પ્રશ્નો આપવાનું હોય છે, તો તે આપી શકે કે વર્તુળની વ્યાખ્યા, વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો જીવા, વર્તુળનો વ્યાસ વગેરે એકઠી કરી અને તમારી નોંધમાં નોંધ કરો તેવો ઉલ્લેખ પાઠ આયોજનમાં કરેલ હોવો જોઈએ. નંબર આઠ, પાઠ આયોજનમાં શૈક્ષણિક હેતુઓ, અધ્યાપન પ્રવૃત્તિઓ અને મૂલ્યાંકન યોજના અંગેનો સ્પષ્ટ દિશા નિર્દેશ કરેલો હોવો જોઈએ કે અધ્યાપકે જે વિષય વસ્તુ નો અભ્યાસ કરાવવાનો છે તો તેને અંતે કયા હેતુઓ સિદ્ધ થાય, કે વિદ્યાર્થીઓ શું શીખશે, કે કેવી પ્રવૃત્તિઓ સોંપવી, કઈ રીતે તેમનું મૂલ્યાંકન કરવું, તે બધી વસ્તુઓનો ઉલ્લેખ પાઠ આયોજનમાં હોવો જોઈએ, તો તેવા આયોજનને આદર્શ પાઠ આયોજન કહી શકાય. પૂરક સાહિત્ય સ્વરૂપે વિવિધ સંદર્ભનો ઉલ્લેખ કરવો જોઈએ કે પાઠ આયોજન આપણે બનાવીએ તો આપણે કોઈ વિષય વસ્તુ સમજાવવાના છે તો તે સમજાવવા માટે આપણે કયા સાહિત્યનો ઉપયોગ કરેલો છે તેનો પણ દિશા નિર્દેશ એ પાઠ આયોજનમાં કરેલો હોવો જોઈએ, કે જેથી વિદ્યાર્થીઓને સમજ આપી શકાય કે તમે વધુ માહિતી મેળવવા માટે આ પરથી કે આ બુકમાંથી તમે મેળવી શકો છો, તો એવી માહિતી પાઠ આયોજનમાં આપી શકાય. નેક્સ્ટ, વિષય વસ્તુની રજૂઆત માટેની ભાષા સરળ અને તાર્કિક હોવી જોઈએ, એટલે કે અધ્યાપક જે પણ કઈ શિક્ષણ કાર્ય કરાવે છે તો તેણે રજૂઆત સરળ ભાષામાં કરેલી હોવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ સમજી શકે કે શિક્ષક શું સમજાવવા માંગે છે. કોઈ ગાણિતિક વિષયોમાં કઈ વસ્તુ સમજાવવી હોય તો તે સરળ ભાષાથી શરૂઆત કરે તો બાળકોને સમજવામાં રસ અને રુચિ પડે, તે રીતના પાઠ આયોજનમાં ઉલ્લેખ કરેલો હોવો જોઈએ. પાઠ આયોજન લૌકિક હોવું જોઈએ, એટલે કે પાઠ આયોજન વ્યવસ્થિત રીતે કરેલું હોવું જોઈએ જેથી અધ્યાપકને શિક્ષણ કાર્ય કરાવવામાં તકલીફ ન પડે અને સુવ્યવસ્થિત રીતે શિક્ષણ કાર્ય કરી શકે. આ બધી હતી આદર્શ પાઠ આયોજનની લાક્ષણિકતા. થેન્ક યુ. પહેલા આવે છે.
શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે, તેમાં ક્રમિકતા અને સુસરતા જળવાવી જોઈએ. આપણે ખબર છે, શિક્ષણ જો સતત ચાલવું હોય ને તો જ અસરકારક થાય. જો શિક્ષણ સતત ન હોય તો તે અસરકારક ન થાય, તો જ શિક્ષણ કાર્ય વધુ અસરકારક બને. એટલે કે છોકરા જો સતત આપણે છોકરાને ભણાવીએ તો જ તેનો ફાયદો થઈ શકે. ક્લાસ આયોજન મર્યાદાઓનો અનુભવ થવાથી આ એકમ આયોજનનો વિચાર ઉદ્ભવ્યો. આપણે ખબર છે, ક્લાસ આયોજન 30 થી 40 મિનિટ નું જ હોય છે અને તેના કારણે એકમ આયોજનનો વિચાર ઉદ્ભવ્યો. ક્લાસ આયોજનમાં પૂર્ણ એકમ આપણે ભણાવી ના શકીએ. શિક્ષણ વખતે એકમ આયોજન શક્ય બને છે. જો આપણે શિક્ષણ કાર્ય સતત કરવું હોય તો એકમ આયોજન શક્ય બને છે. એકમ આયોજનમાં કોઈ પણ એક આખું એકમ લેવામાં આવે છે અને તે એકમના વિષય વસ્તુઓનું પેટા વિભાજન કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ એક પાઠ લેવામાં આવે છે અને તે પાઠના છૂટા છૂટા ભાગ કરવાના હોય છે. અંદાજે 3 થી 4 ભાગ કરવાના હોય છે. આમ એક એકમ શિક્ષણ કાર્ય એક કરતા વધુ તાસમાં કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો એક પાઠ લેવાનો એના મુદ્દા વાઇઝ 3 થી 4 તાસ થાય 30 થી 40 મિનિટના એવી રીતના આયોજન કરવાનું. હવે આવે છે એકમ આયોજનની સંકલ્પના. આપણે સંકલ્પના જોઈએ તો એકમ આયોજનનો વિચાર તો હરબતે આપ્યો, પરંતુ તેનો ઉપયોગ 1920 પછી શરૂ થયો. આપણે ખબર છે કે હરબતે કીધું એકમ આયોજનનો વિચાર આપ્યો, પણ તેનો અમલ છે ને 1920 પછી થયો. આમ સમાન વિશિષ્ટતા ધરાવતી વિષય વસ્તુનું મુદ્દાઓનું ચોક્કસ ક્રમમાં સંકલન કરી શીખવાની સુગ્રથિત યોજના એટલે કે એકમ યોજના. સમાન એકમ જે લઈએ છે એમાંથી જ આપણે મુદ્દા લઈએ છીએ, એટલે સમાન વિશિષ્ટ ચોક્કસ સંકલન. એટલે કે કોઈ પાઠ છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણાવીશું તો ક્રમ બાય ક્રમ થયું અને એને ઓલ ઓવર આખું આયોજન કરીએ એટલે આખું એકમ પૂર્ણ થઈ જશે. એટલે આખું આ જે આયોજન કરીએ છીએ તેને આપણે એકમ આયોજન કહી શકીએ. એકમ આયોજનની વ્યાખ્યા શિક્ષણ શાસ્ત્રીએ કહ્યું કે યુનિટ ઇઝ ઓનફિલ્ડ લર્નિંગ એક્સપિરિયન્સ. એટલે કે એકમ એ સુગ્રથિત શૈક્ષણિક અનુભવ છે. એ પછી આવે છે એકમ એટલે માત્ર વિષય વસ્તુનો એક સમૂહ નહીં, પરંતુ તે વિષય વસ્તુને થતો ખંડમાં સારી રીતે રજૂ કરવાની યોજના. એટલે કે કોઈ પાઠ છે તેને ખાલી બોલીને પૂરું કરવું એવી રીતના નહીં, પરંતુ તે પાઠને આપણે કેવી સારી રીતના રજૂ કરી શકીએ, કોઈ સાધનનો ઉપયોગ કરવો, કોઈ પ્રવૃત્તિ કરાવી અથવા તો કઈ પદ્ધતિનો સારી રીતના ઉપયોગ કરીને રજૂ કરી શકીએ તેને આપણે એકમ આયોજન કહી શકીએ. આમ એકમ આયોજનમાં વિષય વસ્તુ સુગ્રથિત હોય છે, તેની અગાઉ એટલે કે આપણે શું ભણાવવું છે ને તે આપણે નક્કી કરેલું હોય છે. માટે સાધનો અને મૂલ્યાંકનની યોજના અગાઉથી વિચારેલી હોય છે. એટલે કે આપણે કયા મુદ્દામાં કયા સાધનનો ઉપયોગ કરવો, કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો અથવા તો કેવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ સરળતાથી સમજી જાય, અને કેવા પ્રશ્નો પૂછવા જોઈએ જેથી તેનું મૂલ્યાંકન વિચારેલું હોય છે. આમ શિક્ષણનો કોઈ એક વિશિષ્ટ અર્થપૂર્ણ ક્ષેત્ર પર આધારિત આયોજન એટલે કે એકમ આયોજન. કાલે આપણે એકમ આયોજનની પ્રસ્તાવના અને સંકલ્પના જોઈ. એકમ આયોજન એટલે કોઈ એકમ લેવાનું અને તેના 3 થી 4 ટાસ્ક પાડી મુદ્દા વાઇઝ અને યોજનાથી તૈયાર કરીએ તેને આપણે એકમ આયોજન કહી શકીએ. આજે આપણે જોશું એકમ આયોજનના સોપાનો, એને આપણે ઘટકો પણ કહી શકીએ. એકમ આયોજનના 14 સોપાનો છે. એકમનું નામ, બીજું છે પેટા એકમ, ત્રીજું છે તાસ વિભાજન, ચોથું છે સામાન્ય હેતુઓ, પાંચમું છે વિશિષ્ટ હેતુઓ, છઠ્ઠું છે અપેક્ષિત વર્તન પરિવર્તન, સાતમું છે વિષય વસ્તુનું પૃથ્થકરણ, આઠમું છે શૈક્ષણિક પદ્ધતિઓ, નવમું છે શિક્ષકની પ્રવૃત્તિઓ, દસમું છે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ, અગિયારમું છે મૂલ્યાંકન કસોટી, બારમું છે શૈક્ષણિક સાધનો, તેરમું છે સ્વાધ્યાય અને 14મું છે સંદર્ભ સાહિત્ય. આપણે આ 14 સોપાનોનું આપણે જોઈએ તો પહેલું છે એકમનું નામ. આ મુખ્ય ઘટકમાં
એકમ નું નામ લખવાનું હોય છે, એટલે કે કોઈ પણ આપણે ચેપ્ટર લેતા હોય તો તેનું આપણે નામ લખવાનું હોય છે. દાખલા તરીકે ત્રિકોણ ના પ્રકારો, પછી બીજું સોપાન પેટા એકમ. કોઈ એકમ નક્કી કર્યા પછી તે એકમના પેટા એકમ નક્કી કરવામાં આવે છે. પેટા એકમ તાસ પ્રમાણે પાડવામાં આવે છે. એકમ પ્રમાણે પેટા એકમ નું વિભાજન થઈ શકે. એક એકમ ને ત્રણ કે ચાર ભાગમાં વિભાજન કરી શકાય. એટલે કે કોઈ પણ એક આપણે ચેપ્ટર લીધું છે, આપણે ખબર છે કે તેના ઘણા મુદ્દા હોય છે, તો મુદ્દાના આધારે આપણે તાસ નક્કી કરવાના હોય છે, અને ત્રણ થી ચાર તાસ થઈ તેવી રીતના આપણે યોજના તૈયાર કરવાની છે. દાખલા તરીકે ત્રિકોણ ના પ્રકાર ચેપ્ટર છે, તેમાં આપણે બાજુના આધારે અને ખૂણાના આધારે બે મુદ્દા પડે છે. તો એમાં પાછા પેટા મુદ્દા પડે છે કે સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. તેવી રીતના ખૂણાના આધારે તો કે લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. પછી આપણે જોઈએ તાસ વિભાજન. એમાં છે કે એકમના પેટા મુદ્દા પ્રમાણે તાસ વિભાજન કરવું. કયો મુદ્દો ક્યાં તાસમાં શીખવશું તેનું પણ અગાઉથી આયોજન થવું જોઈએ, જેના કારણે અભ્યાસ સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય. એટલે કે આપણે જે એકમ લીધો તેના આપણે ત્રણ થી ચાર તાસ નક્કી કરીએ, પછી કયો મુદ્દો ક્યાં તાસમાં લેવો તે આપણે અગાઉથી જ નક્કી કરવાનું હોય છે. અને જો તે આપણે અગાઉથી નક્કી કરી લીધું હોય તો આપણી 30 થી 40 મિનિટમાં કેટલું સમજાવવું તે આપણે સમય મર્યાદામાં પૂર્ણ કરી શકીએ. જો આપણે પહેલેથી જ આપણે નક્કી કરેલું હોય કે આ મુદ્દો આટલા એક તાસમાં સમજાવી લેશું. તો એ પછી આવે છે સામાન્ય હેતુઓ. સમગ્ર એકમના વિષય વસ્તુ તેમજ શિક્ષકની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી સામાન્ય હેતુઓ નક્કી કરવામાં આવે છે. એકમ આયોજનમાં આખા એકમના સંદર્ભમાં સામાન્ય હેતુઓ નીચે પ્રમાણે નક્કી કરવામાં આવે છે. એટલે કે કોઈ ચેપ્ટર છે તેને આખા ચેપ્ટરને ધ્યાનમાં રાખી અને સામાન્ય હેતુઓ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જે એક્ઝામ્પલ લીધું ત્રિકોણના પ્રકાર, તેના આધારે છે કે વિદ્યાર્થીઓ ત્રિકોણના પ્રકારો વિશે જ્ઞાન મેળવે. બીજું છે વિદ્યાર્થીઓ મેળવેલા ત્રિકોણના પ્રકારોના જ્ઞાનનો ઉપયોગ કરે, એવા આપણે ત્રણ થી ચાર બીજા પણ લખી શકીએ. પછી પાંચમું છે વિશિષ્ટ હેતુઓ. તો કે એકમમાં જે જે બાબતો હોય તે બાબતો ધ્યાનમાં રાખી વિશિષ્ટ હેતુઓ નક્કી કરવામાં આવે છે. વિશિષ્ટ હેતુઓ તાસ પ્રમાણે કરવામાં આવે છે, એટલે કે તે જે આપણે ત્રણ થી ચાર તાસ લીધા છે એટલે કે તાસ ને આધારે હોય છે. એટલે આપણે જોઈએ તો કે વિદ્યાર્થીઓ ત્રિકોણ વિશે જ્ઞાન પ્રાપ્ત કરે, એટલે કે ત્રિકોણ નું જ્ઞાન પ્રાપ્ત કરે. પેલા ત્રિકોણ ના પ્રકાર, પેલા ત્રિકોણ વિશે આપણે માહિતી દઈએ તો તેના વિશે જ્ઞાન પ્રાપ્ત કરે. પછી બીજું છે વિદ્યાર્થીઓ ત્રિકોણ ના પ્રકારો વિશે જ્ઞાન પ્રાપ્ત કરે. પછી છઠ્ઠું છે અપેક્ષિત વર્તન પરિવર્તન. વિશિષ્ટ હેતુઓને ધ્યાનમાં રાખી અપેક્ષિત વર્તન પરિવર્તનના હેતુઓ તૈયાર કરવામાં આવે છે. સમગ્ર એકમના અંતે વિદ્યાર્થીઓમાં આવનાર અપેક્ષિત વર્તન પરિવર્તન પણ એકમ આયોજન નોંધવામાં આવે છે. તો કે તાસ પૂર્ણ થઈ ગયા બાદ અપેક્ષિત વર્તન પરિવર્તનની નોંધ પણ એકમ આયોજનમાં કરવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓ ત્રિકોણના પ્રકારો વિશે માહિતી આપી શકે. આપણે વિદ્યાર્થીઓને પૂછીએ એ આપણે અપેક્ષિત વર્તન પરિવર્તન કહી શકીએ. સાતમું છે વિષય વસ્તુનું પૃથ્થકરણ. એકમ આયોજનમાં શિક્ષકે એકમ શિક્ષણમાં વિષય વસ્તુના ક્યાં ક્યાં મુદ્દાઓ શીખવવામાં આવશે તેની નોંધ લખવામાં આવે છે. એટલે કે એક તાસમાં તે કેટલા મુદ્દા શીખવશે તેની નોંધ પણ કરવામાં આવશે. એવી રીતના ચારે ચાર તાસમાં ક્યાં ક્યાં મુદ્દા અલગ અલગ લે છે તેની નોંધ પણ કરવામાં આવે છે. મોટા ભાગે વિષય વસ્તુના મુદ્દા ખ્યાલ, સમજ અને માહિતીને ધ્યાનમાં રાખી નોંધ કરવામાં આવે છે. એટલે કે મુદ્દાનો ખ્યાલ આપવામાં આવે છે, પછી તેને કેવી રીતના શિક્ષક વિદ્યાર્થીઓને સમજાવશે અને કેવી રીતના વિદ્યાર્થીઓને માહિતી આપશે તેની નોંધ પણ એકમ આયોજનમાં કરવામાં આવે છે. પછી છે આઠમું શૈક્ષણિક પદ્ધતિઓ. એક તાસ પ્રમાણે જે મુદ્દો શીખવાનો હોય તેને ધ્યાનમાં રાખી શૈક્ષણિક પદ્ધતિઓ નક્કી કરવામાં આવે છે. એકમના મુદ્દા પ્રમાણે પદ્ધતિ પસંદ કરવાથી શિક્ષણ કાર્ય રસપ્રદ બનાવી શકાય. એટલે કે મુદ્દા પ્રમાણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી સહેલાઈથી વિદ્યાર્થીઓને સમજાવી શકાય તેની નોંધ પણ કરવામાં આવે છે, અને કયા ટોપિકમાં કઈ પદ્ધતિનો સારી રીતના આપણે ઉપયોગ કરી શકીએ જેથી વિદ્યાર્થીઓને ટોપિકમાં રસ રહે એ પ્રમાણે આપણે પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. પછી નવમું છે શિક્ષકની પ્રવૃત્તિઓ.
શિક્ષક ટાસ્ક પ્રમાણે કઈ કઈ પ્રવૃત્તિઓ કરશે તેની નોંધ પાઠ આયોજનમાં કરવામાં આવશે. એટલે કે કયા મુદ્દામાં કઈ પ્રવૃત્તિ કરશે તેની નોંધ પણ એકમ પાઠ આયોજનમાં લખવામાં આવે છે. પછી છે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ, એટલે કે શિક્ષકે વિદ્યાર્થીઓનું શું કરવું, વિદ્યાર્થીઓને કેવી રીતના સમજાવવું જોઈએ તેમાં છે. તો કે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી શિક્ષકે પ્રવૃત્તિઓનું આયોજન વિચારવું જોઈએ. એટલે કે વિદ્યાર્થીઓ કે કઈ રીતે સહેલાઈથી સમજી શકે તેનું ધ્યાન શિક્ષકે રાખવું જોઈએ. બધા જ વિદ્યાર્થીઓ સક્રિય બને તે બાબત ધ્યાનમાં રાખી પ્રવૃત્તિઓનું આયોજન વિચારવું જોઈએ. તો કે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ કે બધા વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે, વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તે બાબત પણ શિક્ષકે ધ્યાનમાં રાખી આયોજન વિચારવું જોઈએ. એ પછી છે 11મું મૂલ્યાંકન કસોટી. એ ટાસ્કમાં વિદ્યાર્થીઓ જવાબ આપી શકે તેવી હેતુલક્ષી કસોટી તૈયાર કરીને બાળકોને આપવાની હોય છે. એટલે કે તે ટાસ્ક પ્રમાણે હોય છે કે ટાસ્ક પૂર્ણ થઈ ગયા બાદ જે મુદ્દો સમજાવ્યો છે તેના આધારે આપણે પ્રશ્ન પૂછવા જોઈએ અને તે વિદ્યાર્થીઓ સહેલાઈથી જવાબ આપી શકે તેવા હોવા જોઈએ. પછી 12મું છે શૈક્ષણિક સાધનો. તો કે એકમના પેટા એકમને ધ્યાનમાં રાખી શૈક્ષણિક સાધનો અંગે વિચારવામાં આવે છે. કયા મુદ્દા માટે કયું સાધન વાપરવું તે નક્કી કરવામાં આવે છે. ટાસ્ક પ્રમાણે શૈક્ષણિક સાધન અલગ અલગ વાપરવું પડે. આપણે એક્ઝામ્પલ લઈએ તો ત્રિકોણના પ્રકાર, એમાં બાજુના આધારે છે. તો સમબાજુ ત્રિકોણ આપણે સમજાવ તો કોઈ સાધનનો ઉપયોગ કરીએ અથવા તો કોઈ મોડેલનો ઉપયોગ કરીએ, એ જ સાધનનો ઉપયોગ આપણે વિષમબાજુ ત્રિકોણમાં ન લઈ શકીએ. એટલે એમ કહે છે કે તે અલગ અલગ સાધન કેવી રીતના વાપરવું તેનું આયોજન પણ થવું જોઈએ. પછી છે સ્વાધ્યાય. આખા એકમને ધ્યાનમાં રાખી ટાસ્ક પ્રમાણે સ્વાધ્યાય પ્રશ્નો નોંધવામાં આવે છે. સ્વાધ્યાય દ્વારા કાર્ય કરી શકે તેવો સ્વાધ્યાય આપવું જોઈએ. એટલે કે મેં ત્રિકોણના પ્રકાર સમજાવી દીધું ત્યાર પછી દાખલા કરાવ્યા અને વિદ્યાર્થીઓ સ્વાધ્યાય કરી શકે તે માટે આપણે સ્વાધ્યાય માટે દાખલા અથવા તો કોઈ અલગ રીતના માહિતી આપણે વિદ્યાર્થીઓ પાસેથી મેળવી શકીએ. એ પછી છે 14મું સંદર્ભ સાહિત્ય. વર્તમાન પાઠ્ય પુસ્તકો શિક્ષક માટે પૂરતા નથી. એટલે કે અત્યારે જે પાઠ્ય પુસ્તક આવે છે તે શિક્ષક માટે પૂરતા નથી. શિક્ષકને પોતાના શિક્ષક કાર્યને વધુ અસરકારક બનાવવા પાઠ્ય પુસ્તક ઉપરાંત સંદર્ભ સાહિત્યનું વાંચન કરવાની જરૂર રહે છે. એટલે કે વિદ્યાર્થીઓને સારી રીતના સમજાવવા માટે પાઠ્ય પુસ્તક જ એક ઉપયોગ શિક્ષક ના કરે, કોઈ સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને કઈ રીતના સારી રીતના સમજાવી શકે તેનું પણ શિક્ષકે તેના માટે સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરવો જોઈએ. એ પછી છે એકમ પાઠ આયોજનના લાભ. એમાં આવે છે કે શૈક્ષણિક પ્રક્રિયામાં સળંગ સૂત્રતા જળવાય છે, સાતત્ય આવે છે. તો કે એકમ આયોજનનો આપણે ઉપયોગ કરીએ તો એક સાતત્ય જળવાય. આપણે એક ક્રમ બાય ક્રમ સરસ રીતના આયોજન કરેલું હોય તો એક સાતત્ય જળવાઈ રહે. તેમાં એકમના સામાન્ય અને વિશિષ્ટ ઉદ્દેશો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. આપણે જોયું કે સોપાનોમાં કે સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ તેના સોપાનો છે. એટલે કે સામાન્ય અને વિશિષ્ટ હેતુઓમાં તેને કેન્દ્ર ઉપર રાખીને આખું આપણે એકમ સમજાવી શકીએ. વિદ્યાર્થીઓને સમૃદ્ધ, સઘન અને સરસ શિક્ષણ અનુભવો આપી શકાય. કારણ કે આપણે જો પેલા જ આયોજન કરી લીધું હોય સારી રીતના તો વિદ્યાર્થીઓને સરસ શિક્ષણ અનુભવો પણ થાય કે સરસ રીતના સમજાઈ ગયું છે આપણે એમ. પછી અધ્યાપન અનુભવો વિચારપૂર્વક યોજાતા હોવાથી સર્વાંગી વિકાસ કરી શકાય છે. એટલે જ આપણે જો આપણે પેલા આયોજન સરસ રીતના બનાવી લીધું હોય કે કેવી રીતના વિદ્યાર્થીઓને સમજાવવું અને તેને કેવી રીતના તેનો વિકાસ થાય તો આપણે સરસ રીતના તેનો સર્વાંગી વિકાસ કરી શકીએ. પછી છે સ્વાધ્યાય મૂલ્યાંકન પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓ અંગે પૂર્વ વિચારણા કરી શકે છે. એ શિક્ષક માટે આ ખૂબ જ જરૂરી છે કે વિદ્યાર્થીઓને શું સ્વાધ્યાય આપવું, તેનું મૂલ્યાંકનમાં કયા કયા પ્રશ્નો પૂછવા અને કઈ પદ્ધતિ અથવા તો કઈ પ્રયુક્તિ દ્વારા વિદ્યાર્થીઓને સારી રીતે સમજાવી શકે તેને આપણે પૂર્ણ વિચારણા કરી શકીએ. પૂર્વ વર્તન અનુભવના સંદર્ભમાં પરિસ્થિતિ અનુસાર શિક્ષક આયોજનમાં ફેરફાર કરી શકે. એટલે કે કોઈ એકમ પેલા લઈ લીધો છે તો તેમાં ક્યારેક એવું બને કે આ પદ્ધતિ યોગ્ય ઉપયોગ થયો નથી તો હવે મારે આ બીજા ચેપ્ટરમાં હું કેવી રીતના સમજાવું કે સરસ રીતના વિદ્યાર્થીઓને સમજી જાય. એટલે કે પૂર્વ વર્તન અનુભવના સંદર્ભમાં પરિસ્થિતિને અનુસાર શિક્ષક આયોજનમાં ફેરફાર કરી શકે છે.
શિક્ષક વિદ્યાર્થી સઘન રૂપે તૈયાર કરે છે. જ્ઞાનની અખંડિતતા જાળવી સંકલ્પના સ્પષ્ટ બનાવી શકાય છે. એટલે કે શિક્ષકને જે સમજાવ્યું છે તે સરળતાથી વિદ્યાર્થી સમજી જાય તેવું આયોજન તૈયાર કરવાનું હોય છે. અનેક સુવિધાઓ પ્રયુક્તિઓનું આયોજન અસર સંકલન કરી શકાય છે કે કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવાથી સરળતાથી વિદ્યાર્થીઓને સમજી શકાય તેનું સંકલન આપણે પૂર્વ તૈયારી કરી લઈએ તો સંકલન કરી અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકીએ. પછી સમગ્ર પ્રક્રિયા અસરકારક અને ફળદાયી છે. પછી છે શિક્ષણ અને વિદ્યાર્થી પ્રવૃત્તિ અંગે સ્પષ્ટ બને છે. એટલે કે વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ દ્વારા પ્રવૃત્તિથી ભણેલું જ્ઞાન સરસ રીતે એમ સ્પષ્ટ છે કે આ વસ્તુ આમ જ છે એમ. પછી છે નિર્ધારિત હેતુઓનું સિદ્ધિમાં સરળતા મળે છે. એ પછી છે શિક્ષક અને વિદ્યાર્થીઓની શક્તિ શ્રમ અને સમય બચાવી શકે છે. આપણે જો વ્યવસ્થિત રીતે આયોજન કરેલું હોય અને ટાસ્ક પ્રમાણે ટાસ્કની સમય મર્યાદા પ્રમાણે મુદ્દાઓ સમજાવી લીધા હોય તો આપણે સમય મર્યાદામાં આપણે પૂર્ણ કરી શકીએ છીએ અને વિદ્યાર્થીઓ પણ સરસ રીતના સમજી શકે છે. થેન્ક યુ સર.